ગીર સોમનાથમાં વરસાદ વચ્ચે ભૂકંપના આંચકા, થોડા થોડા અંતરે બે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 3.4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગીર જંગલમાં હોવાનું અનુમાન છે. તો ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા એક તરફ, વરસાદ બીજી તરફ. ભૂકંપના આંચકા લોકોમાં ડર વ્યાપેલો છે. જોકે તીવ્રતા ઓછી છે, કોઈ પ્રકારના નુકસાનના અત્યારે સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટ જરૂર છે. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગીર જંગલ હોવાનું અનુમાન છે. ગીર સોમનાથમાં વરસાદ વચ્ચે ભૂકંપના આંચકા છે. થોડા થોડા અંતરે બે ભૂકંપના આંચકા આવ્યા હતા. તો એક સાથે આ બે ભૂકંપના આંચકા, તીવ્રતા જરૂર ઓછી હતી, 3.4 ની આ તીવ્રતા. કોઈ નુકસાન નથી, પરંતુ લોકોમાં ડર જરૂર છે. છોટાઉદેપુર પંથકમાં ફરી એકવાર મેઘરાજાએ પથરામણી કરી છે અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો પ્રમાણની રીતે જોઈએ તો બોડેલીમાં સૌથી વધુ 5.5 ઇંચ જેટલો વરસાદ, જેના પછી પાવીજેતપુરમાં 5 ઇંચ, ક્વાંટમાં 3 ઇંચ, નસવાડીમાં 1.25 ઇંચ, શંખેડામાં 1.25 ઇંચ, છોટાઉદેપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં ખેતી માટે સિંચાઈની સમસ્યા હવે ઉકેલાઈ જશે અને તેવી આશા સેવાઈ રહી છે. છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદ. બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ભરાયા છે પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને આપ જોઈ શકો છો કે ઢીંચણથી ઉપર સુધી પાણી ભરાયેલા છે. તો ઘરની બહાર અને ઘરની અંદર એક જ જેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રજાનગરમાં ઘરમાં પાણી ભરાયા છે. ખુલ્લી ગટર લાઈનના કારણે પણ પાણી ઉભરાઈ રહ્યા છે, ઘરની અંદર પહોંચી ગયા છે. લોકોની મુશ્કેલી જરૂર વધી છે. જિલ્લામાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને બોડેલી તાલુકાનો જે ઢોકલિયા વિસ્તાર છે, રજાનગર વિસ્તાર છે, દેવાનખડિયા વિસ્તાર છે કે તેની અંદર બુઢન સમાજ એટલા પાણીનો ભરાવો થઈ ગયો છે. હાલ મહત્વની બાબત એ છે કે આપણે બતાવવા માંગીશ તસવીર કે આ લોકો જે આંગળી પાણીની અંદર લોકોના મકાનો સુધી પાણી પહોંચી ગયા છે. કેટલાના મકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. આ એક નીચાણવાળો વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર વર્ષોથી જ્યારે પણ વરસાદ વરસે, સામાન્ય વરસાદની અંદર પણ આ વિસ્તારની અંદર પાણી ઘૂસી જતા હોય છે. ત્યારે આ વિસ્તારની અંદર જે સરપંચ અને ડેપ્યુટી સરપંચ તમામ લોકો અહીં હાજર રહ્યા છે. લોકોને બહાર નીકળવા માટેની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આપણી સામે ડેપ્યુટી સરપંચ તેઓની પાસે પૂછીશું કે આ જે સમસ્યા છે પાણી ભરાવવાની, વર્ષોથી સમસ્યા છે, શું પરિસ્થિતિ હાલની છે? હરકલી કોતર છે, લગભગ 7 ગામોનું પાણી હરકલી કોતરમાં આવે છે. અને બોડેલી, અલ્લીપુરા અને ઢોકલિયા, આ જે હરકલી કોતર છે એની અંદર બહુ જ ખરાબ પરિસ્થિતિ છે હમણાં. અને આગળનું પાણી છે વર્ષોથી આ હરકલી કોતરનો નિકાલ થતો નથી. હમણાં થોડા સમય પહેલાં કલેક્ટરે આપણે ઉપરથી ગ્રાન્ટ પાસ કરી હતી, પણ અમે ઢોકલિયા સુધી કંઈ પહોંચ્યું નથી. અને હરકલી કોતર જે બોડેલી અલ્લીપુરાનો છેલ્લો એન્ડ ઢોકલિયા છે, અને જે ગંદકી ને બધું છે ઢોકલિયામાં જઈને રોકાઈ જાય છે. અને પાણીનું પણ એવું જ છે કે બોડેલી અલ્લીપુરાનું પાણી છેલ્લે ઢોકલિયા નીચાણવાળો વિસ્તાર છે એમાં આવીને પાણી ભરાઈ જાય છે. આ વિસ્તારની અંદર ગોઠણ સમાજ કરતે પણ વધારે પાણી ઘૂસાયા છે અને આ વિસ્તારના લોકોએ ચૂલા પણ નથી સળગ્યા, તેના માટે શું વ્યવસ્થા કરી છે? પાણી સવારથી ચાલુ છે. ઘણા લોકો 100 થી વધારે ઘરોમાં પાણી ભરાયા છે અને અમુક લોકો ઘરોને તારું મારીને અમે લોકોને આગળ બહાર કાઢી દીધા છે. તો અમે લોકો હમણાં ગુજરાતી પ્રાથમિક શાળામાં કઢી ખીચડીનો પ્રોગ્રામ રાખ્યો છે એ લોકોને જમવા માટે. અને જે લોકોને એ નથી અમે બોલાવીને જમાડી દીધું. વિસ્તારની અંદર 100 જેટલા મકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે, જ્યારે ડેપ્યુટી સરપંચ સરપંચ દ્વારા વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે? આપણે ગ્રામજન છે, આપણે જે વિસ્તારની અંદર પાણી ઘૂસી ગયા છે, કેટલા વર્ષોની સમસ્યા અને હાલની પરિસ્થિતિ શું? સમસ્યા તો લગભગ 20-30 વર્ષથી છે, આવીને આવી છે. હાલ તો અમે બધા મળીને ગ્રામ, અમારે ગ્રામ પંચાયતના સરપંચ સાહેબને બધા મળીને પ્રાથમિક શાળામાં જમવાનું બનાવ્યું છે. પણ આ અમે કરેલું છે, અમારે સરકાર તરફથી શું, અમે 7 ગામોની પાણી અહીંયા આગળ આવે છે. તો જ્યારે અલ્લીપુરાનું આવે, ચાચકનું આવે, અલી ખેરવાનું પાણી આવે, તો એ નાણાંની સાફ સફાઈ કરવાની જવાબદારી કોની રહે? અગર એને પહોળું મોકળું કરવાની જો સરકાર હાથ ધરે તો આ પાણી ભરાવાની સમસ્યા દૂર થઈ શકે છે. જેમ કે સીમડિયા છે, સીમડિયાનું પાણીનું ડાયવર્ઝન આપવામાં આવે તો આ પાણી આટલું બધું અહીંયા આગળથી વહેણ થાય એવું નથી. તે બાબતે સરકારે જાણ લેવી જોઈએ.
સર વિસ્તારના લોકો કહી રહ્યા છે કે આ વિસ્તારની સરકારે દરકાર લેવી જોઈએ, પરંતુ દરકાર લેવામાં નથી આવી. અન્ય પણ ગ્રામજન છે, આપણે તેઓની પાસે પૂછીશું શું પરિસ્થિતિ. પંચમહાલ જિલ્લાના અમુક ગામોમાંથી આ કોથળું નીકળે છે અને વર્ષોથી દર ચોમાસાની અંદર આ સમસ્યાનું નિર્માણ અહીંયા આગળ થાય છે. વારંવાર અગાઉ પણ અમે સરકારથી રજૂઆત કરેલી છે આ વિષય પર, પણ અમારી રજૂઆતનો કોઈ કાને લીધી નથી. પણ અમારી એવી માંગણી છે કે અમુક ગામોનું પાણી બીજી જગ્યાએ ડાયવર્ટ કરે તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય, ચોક્કસપણે એવું અમે માનીએ છીએ. આખા બોડેલી, અલ્લીપુરા, અલ્લી ખેરવા સુધીના અને એનાથી બી આગળના અને આ ચાચર, સિમલિયા, મુંદર, ટીંબીનું પાણી બી અહીંયા આવે છે, તો આ બધાની જ ગંદકી અહીંયા આવીને રોકાઈ જાય છે. અને આ કોતેરાનું આગળથી જે પાણી જવાનો રસ્તો છે એ બી બહુ શોર્ટ ઓફ કરવામાં આવે છે. કબ્રસ્તાનની પાસે પાઇપ ફેક્ટરી છે, ત્યાં આગળ એનું પુરાણ કરી દેવામાં આવેલું છે, તો પાણી અને ગંદકી છૂટા પ્રમાણમાં ત્યાંથી સાફ થતી નથી, જેનો ભોગ અમે આ રજાનગર, વર્ધમાન નગર અને દિવાન ફળિયાવાળા લોકો બને છે. પણ તંત્ર તરફથી દરકાર લેવામાં નથી આવી રહી, તેને લઈને આ વિસ્તારના લોકોને ભોગ બનવાનો વારો આવે છે. અમે કસૂર બતાવવા માંગીશ કે આ વિસ્તાર છે કે રજાનગરનો વિસ્તાર, ત્યાં વિસ્તારના લોકો સવારથી જ મકાનો છોડીને બહાર નીકળી ગયા છે. કેમેરામેનને કહીશ કે આગળ જવાનો પ્રયત્ન કરે કે આ વિસ્તારની અંદર તો કેર સમાજ જેટલું પાણી છે, વધારે આગળ જવાય એમ તો પરિસ્થિતિ નહીં, પરંતુ આજે આ વિસ્તારની અંદર આજે વિકટ સમસ્યા સર્જાઈ છે. તો વારંવાર તંત્રને રજૂઆતો કરી છે, હાલ તો પાણી ઓસરા નથી, જ્યારે હજુ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. આગળ પણ જતા આ જે વિસ્તારના લોકોને 100 કરતા વધારે ઘરના લોકોને બહાર નીકાળવું પડશે એવી સમસ્યા થાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. તેજા ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર પંથકમાં ધોધમાર વરસાદ, બોડેલીના વર્ધમાન નગરમાં જળબંબાકારની સ્થિતિ છે. પાણી વધતા લોકો ઘરના ધાબા પર ચડી ગયા છે, તો કોતર પાસેના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. સતત પાણીનું વહેણ વધતા વિસ્તારના લોકોમાં પણ ચિંતા વ્યાપેલી છે. સવારથી છોટાઉદેપુર જિલ્લાની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને બોડેલીની અંદર પણ સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. આ જે ઢોકલિયાનો જે વિસ્તાર છે, વિસ્તારની અંદર જે ખુલ્લી ડ્રેનેજ લાઈન આવેલી છે તેમાં પણ દસ રસ્તા પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. આ રજાનગર અને વર્ધમાન નગરની અંદર લોકોના મકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે. આ જે તસવીરમાં જોઈ શકો છો કે લોકો પોતાના મકાનો છોડીને ધાબા ઉપર, ટેરેસ પર પણ પહોંચી ગયા છે. પોતાનો જીવ બચાવવા માટે તો લોકો જે તકેદારી રાખી રહ્યા છે, પરંતુ તંત્ર પણ રેલી તકે આગળ પહોંચે, આ વિસ્તારના લોકોની મુલાકાત કરે તે પણ ખૂબ જરૂરી બન્યું છે. આજે અલીપુરા, બોડેલી અને ઢોકલિયા ત્રણ વિસ્તારમાંથી જે આ કોતર પસાર થાય છે તેનો પાણીનો ધસમસતો પ્રવાહ વધી રહ્યો છે, જેનો ભોગ રાજાનગર અને વર્ધમાન વિસ્તારના લોકો બની રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુરના બોડેલી, વડોદરામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારથી જ ભારે વરસાદ વરસતા કડીલા ગામના કોતરમાં પાણી આવતા રસ્તા પર પાણી ભરાયા છે. અનેક ગામોના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે, તો હાલોલ રોડ પર આવેલા મેલડી માતાના મંદિરમાં પણ પાણી ભરાયા છે, અને જેના કારણે હાલ વાહન વ્યવહારને મોટા પાયે અસર થઈ છે. તો બીજી બાજુ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છે. ભારે વરસાદના પગલે છોટાઉદેપુર પંથક પાણી પાણી થઈ ગયું છે. બોડેલી વિસ્તારના ગંગાનગર, રામનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદના કારણે બોડેલીના રસ્તા પાણીમાં ગરકાવ છે, અને સતત વરસાદ બાદ પણ પાણીનો નિકાલ ન થતા લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે. સોસાયટીઓ પેટમાં ફેરવાતા લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. બોડેલીની અંદર સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને બોડેલીના અલીપુરા વિસ્તારનો જે ગંગાનગર સોસાયટીનો વિસ્તાર છે. આપણે તસવીરમાં બતાવવા માંગીશ કે આજે નદીઓ જેવી પરિસ્થિતિ આ વિસ્તારોની અંદર થઈ ગઈ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવવા માટે પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જે તસવીર છે, જે લોકોને બહાર નીકળવા માટે પણ ભારે મુશ્કેલીનો વેઠો સામનો કરવો પડે છે, ત્યારે ખાસ કરીને આ વિસ્તારની અંદર લોકોના મકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. હાલ તો મકાનના માલિક દ્વારા તેઓના મકાનની અંદર પાણી ના ઘૂસે તે માટેની કાચી દિવાલો તો બનાવી દેવામાં આવી છે. આ તસવીર બતાવવા માંગીશ કે આ મકાનની અંદર પાણી ના ઘૂસે તેના માટે જે ઈંટો મૂકી, રેતો મૂકીને જે પોતાના મકાનમાં ઘૂસે ના તેના માટેની તમામ તૈયારીઓ તો વિસ્તારના લોકોએ કરી છે, પરંતુ ખાસ કરીને ગ્રામ પંચાયતે આજે પ્રી મોન્સમની કામગીરી કરવી પડે તેને લઈને આ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણે આ વિસ્તારના જે મકાન માલિક છે તેઓને પૂછીશું. ખાસ કરીને મકાનની અંદર પાણી ઘૂસી ગયા છે, પાણીઓ ભરપૂર પ્રમાણમાં જે આવક થઈ રહી છે, વરસાદ સતત ચાલુ રહ્યો છે, શું કહેશો? ખરેખર ગઈકાલે રાત્રે થઈ રહેલા અવિરત વરસાદમાં
આ કામગીરી ગ્રામ પંચાયતે બહુ અગાઉથી કરી લેવી જોઈએ, પ્રીમંથની કામગીરી. પણ ગ્રામ પંચાયતની આ કામગીરીનો સદંતર અભાવ રહ્યો અને એના પરિણામે ગઈકાલ રાતે થઈ રહેલા અવિરતપણે વરસાદ વરસ્યો, એમાં અમારા ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને અમને પુષ્કળ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાઇટ પણ નથી અને હવે આ રાતે કદાચ આવો ને આવો વરસાદ રહ્યો તો અમારી શી પરિસ્થિતિ આવશે એનું ગ્રામ પંચાયતને કે એના કોઈ અધિકારીને ખ્યાલ પણ નથી. આજે તમારા મકાનમાં પાણી ઘૂસી ગયું છે, કોઈ ગ્રામ પંચાયતની સભ્ય કે ગ્રામ પંચાયત સરપંચ કોઈ આવ્યા છે? ના ના, કોઈ કોઈ મુલાકાત લીધી નથી, પણ આપણા ઘર સુધી કોઈ મુલાકાત લીધી નથી. આજે આ વિસ્તારના જે ગ્રામજનો છે તે જણાવી રહ્યા છે કે પાણીની સતત પ્રમાણમાં આવક થઈ રહી છે, મકાનો અંદર પાણી ઘૂસી ગયા છે, પરંતુ આજે પ્રી મોસમની કામગીરી કરવામાં નથી આવી રહી, જેને લઈને વિસ્તારના લોકો ભોગ બની રહ્યા છે. સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. બોડેલીના દિવાન ફળિયા રજાનગરમાં પાણી ભરાયા છે. બોડેલીમાં સવારથી જ પડી રહ્યો છે ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને બોડેલી, પાઈજાપુર, છોટાઉદેપુર અને કવાડની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને બોડેલી વિસ્તારની વાત કરવામાં આવે તો બોડેલી જો છે દિવાન ફળિયા વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર ગુઠણ સમા પાણી જે આ વિસ્તારથી પસાર થઈ રહ્યું છે, આ હરકલી જે છે તે ખુલ્લાની અંદર છે, તેને લઈને આ વિસ્તારના લોકો વારંવાર આજે તકલીફો છે તેનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સામે બતાવવા માંગીશ કે આ જે મકાન છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે અને જે એના બાજુના મકાનની અંદર પણ પાણી ઘૂસવાની તૈયારી છે. ખાસ કરીને આ વિસ્તારના લોકો વારંવાર રજૂઆતો કરી છે, ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી છે, પરંતુ નિકાલ નથી આવતો. હવે આ જયારે પાણી ઘૂસી ગયા છે આ વિસ્તારના લોકોની અંદર જીવન જરૂરિયાતની ચીજો લાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. પાણીના પ્રવાહમાં પાણીનું ટેન્કર તણાયું છે. છોટાઉદેપુરના પાવી જેતપુરના કદવાલ ગામમાં ટેન્કર તણાયું છે. પાણીનો ધસમસતો પ્રવાહ ટેન્કર તણાયું છે જેમાં અને સ્થાનિકોએ દોડાની મદદથી ટેન્કરને તણાતું રોક્યું હતું. તો કદવાલ ગામમાં ભારે વરસાદ બાદ નદી જેવા દ્રશ્યો સર્જાયા અને ત્યાં આ ટેન્કર તણાયું હતું, જો કે લોકોએ દોડાની મદદથી તેને બચાવવાનો પ્રયત્ન કર્યો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.